हेलो फ्रेंड्स, माय सेल्फ नरेश गणेशवा, वेलकम टू माय इंग्लिश लर्निंग क्लास। फ्रेंड्स, टुडे वी आर गोइंग टू लर्न अबाउट स्टैंडर्ड 12th सब्जेक्ट इंग्लिश, यूनिट 1, रीड 1, कैन यू इंस्टॉल लव। हियर टाइटल इटसेल्फ इज वेरी इंटरेस्टिंग फ्रेंड्स, लेट्स ट्राई टू सी इट। हियर इंस्टॉल, इंस्टॉल मीन्स प्रस्थापित करूँ। शु प्रस्थापित करूँ तो के लव। लव ने क्या प्रस्थापित करो, प्रेम ने क्या प्रस्थापित करो तो के हृदय में। हृदय में प्रेम ने प्रस्थापित करवा माटे शू करवू जोईए तो के प्रेम ने प्रस्थापित करवा माटे अपना में रहेली जे नकारात्मक बाबतो जे छे एने दूर करवी जोईए, जेवी के द्वेष छे, ईर्ष्या छे, वैरभाव छे, आ बधी बाबतने दूर करवी जोईए। तो प्रेम ने प्रस्थापित करवाथी शू फायदाओ थाय छे, तो जे आ टाइटल द्वारा आ पाठ में शू कहेवा मांगे छे जेनी रसप्रद बाबतो आ पाठ में आपेली छे। तो सौ प्रथम मित्रों, आपणे आ पाठनो एक टूंको परिचय मेळवीए के हियर इज अ कन्वर्सेशन अबाउट द फील्ड ऑफ कम्प्यूटर, बट विथ द हेल्प ऑफ धीस कन्वर्सेशन एन अटेम्प्ट हेज बीन मेड टू इंस्टॉल लव। के प्रस्तुत वार्तालापनी अंदर के जे कम्प्यूटर फील्डनी वात करवामां आवी छे, परंतु तेना द्वारा के जे जीवन में प्रेमनो निरूपण केवी रीते करवू तेनी सुंदर वातो करवामां आवी छे। मित्रों, ज्यारे पण आपणे आपणा कम्प्यूटर में कोई नवा प्रोग्रामनो समावेश करवो होय त्यारे आपणे जुदी जुदी फाइलो के सॉफ्टवेर छे ए इंस्टॉल करता होईए छे, अने जेम जेम फाइल छे ए नाखता जईए छे तेम तेम आपणे आपणा कम्प्यूटर पर एक नवो प्रोग्राम तैयार करता होईए छीए। एम अहींया पण आजे वार्तालाप छे ए वार्तालापनी अंदर पण ए ज वात कहेवामां आवी छे કે એની ચર્ચા કરવામાં આવી છે કે જે જીવનરૂપી કમ્પ્યુટર છે એ જીવનરૂપી કમ્પ્યુટરની અંદર જે પ્રેમરૂપી પ્રોગ્રામ છે એ પ્રેમરૂપી પ્રોગ્રામનું નિરૂપણ કરવાની સુંદર વાતો રજૂ કરવામાં આવી છે। મિત્રો, કે સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે પ્રેમનું સ્થાન એ આપણા હૃદયમાં હોય છે, અને હૃદયમાં પણ હૃદયમાં જ જે સારી ખરાબ બાબતોનો જે સમાવેશ થયેલો છે, અને એ જે સારી ખરાબ બાબતો જે છે એના કારણોસર આપણે પ્રેમમાં વધઘટ કરતા હોઈએ છીએ, અને જેની સીધી જ અસરો આપણા માનવ સંબંધો પર પડતી હોય છે। તો મિત્રો, પ્રસ્તુત લેસનની અંદર, પાઠની અંદર કે જે નકારાત્મક બાબતો જે છે એ નકારાત્મક બાબતોને દૂર કરી અને હકારાત્મક અભિગમ અપનાવી જીવનમાં પ્રેમનું નિરૂપણ કરવાની સુંદર વાતો રજૂ કરવામાં આવી છે। તો જોઈએ મિત્રો આ પાઠને શરૂઆત કરતા પહેલાં જે કેટલાક જે અનફેમિલિયર વર્ડ્સ છે એ અનફેમિલિયર વર્ડ્સનો આપણે પહેલાં અભ્યાસ કરીએ અને પછી આપણે આગળ વધીએ। કે તો આની અંદર જે ખાસ બે કેરેક્ટર્સ છે, કસ્ટમર અને કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, અહીંયા રીપ છે શોર્ટ ફોર્મ ઓફ રિપ્રેઝેન્ટેટિવ, તો કે જે ગ્રાહક છે અને ગ્રાહક સેવા પ્રતિનિધિ છે। જોઈએ અનફેમિલિયર વર્ડ્સ કે જે આપણને ફાઇલ નેમ તરીકે ઉપયોગમાં આવેલા છે। તો અહીંયા પહેલું જે છે કે જે પાસ્ટ હર્ટ, પાસ્ટ હર્ટ મીન્સ હર્ટ ઇન ધ પાસ્ટ, ભૂતકાળની પીડા કે ભૂતકાળનો ઘા કે કોઈ આપણને ભૂતકાળની અંદર કટુવચન કીધું હોય તો એને આપણે શું કહીએ છીએ, પાસ્ટ હર્ટ તરીકે ઓળખવામાં આવે છે। બીજું છે લો એસ્ટીમ, લો એસ્ટીમ મતલબ કે લેસ રિસ્પેક્ટ, જેને કહેવાય છે ઓછું સન્માન, અને કે નિમ્ન વિચારો જેને કહેવામાં આવે છે। ત્રીજું છે ગ્રજ, ગ્રજ મતલબ બિટરનેસ, કડવાશ, વેરભાવ, હા। પછી નેક્સ્ટ છે રિસેન્ટમેન્ટ, ઇટ મીન્સ ડિસલાઇક, અણગમો જેને કહેવામાં આવે છે રિસેન્ટમેન્ટ, ડિસલાઇક। આ જે છે એ નિયરેસ્ટ વર્ડ તરીકે અત્યારે માર્ચ 2020ની અંદર આ જે નિયરેસ્ટ વર્ડ તરીકે પૂછાઈ ગયેલો છે, રિસેન્ટમેન્ટ મતલબ ડિસલાઇક, કે તમારે આ યાદ રાખવું છે। પછી નેક્સ્ટ છે કે જે હાઈ એસ્ટીમ છે, હાઈ એસ્ટીમ મતલબ હાઈ રિસ્પેક્ટ,
ઊંચું માન સન્માન, ઊંચા વિચારો, ફર્ગિવનેસ, પાર્ડન, માફ. ત્યાર પછી છે નેક્સ્ટ છે કમ્પોનન્ટ્સ, ઇટ મીન્સ ફોર્મિંગ પાર્ટ્સ ઓફ સમથિંગ, આંતરિક ઘટક કે ભાગ એવું તરીકે ઓળખવામાં આવે છે. સેલ્ફ એસ્ટીમ, અહીંયા સેલ્ફ એસ્ટીમ શબ્દ છે, ઇટ મીન્સ પ્રાઇડ એન્ડ કોન્ફિડન્સ વન સેલ્ફ કે આત્મસન્માન જેને કહેવામાં આવે છે. રિયલાઇઝ વર્થ, ઇટ મીન્સ વેલ્યુ ઓફ સેલ્ફ, સ્વમૂલ્યનો અહેસાસ, પોતાનું મૂલ્ય આંકવું એવો એનો અર્થ થયેલો છે. ગુડનેસ, ગુડનેસ મતલબ કાઇન્ડનેસ, ભલાઈ, હે ને. સેલ્ફ ક્રિટિક, યાને કે થિંકિંગ નેગેટિવ ઓફ સેલ્ફ, આત્મટીકા જેને કહેવામાં આવે છે, આત્મટીકા કે પોતે હું આમ નથી કરી શકતો, મારાથી આ ન થઈ શકે, હે ને, તો એને શું કહેવામાં આવે છે, સેલ્ફ ક્રિટિક તરીકે ઓળખવામાં આવે છે. તો એ સેલ્ફ ક્રિટિક છે. ત્યાર પછી છે સ્માઇલ, સ્માઇલ મતલબ પ્લીઝિંગ એક્સપ્રેશન, સ્મિત, શું કહેવાય છે, પ્લીઝિંગ એક્સપ્રેશન, બરાબર, સ્માઇલ. પછી છે વોર્મથ, ઇટ મીન્સ અફ્લેક્સનેટ, હૂફ જેને કહેવામાં આવે છે. પીસ, ફ્રીડમ ફ્રોમ નોઇઝ ઓર એન્ઝાયટી, શાંતિ જેને કહેવામાં આવે છે. કન્ટેન્ટમેન્ટ, ત્યાર પછી આવશે કન્ટેન્ટમેન્ટ, ઇટ મીન્સ સેટિસ્ફેક્શન, સંતોષ, સમાધાન જેને કહેવામાં આવે છે. ત્યાર પછી છે સેલ્ફ એક્સેપ્ટન્સ, ઇટ મીન્સ એક્સેપ્ટ યોર સેલ્ફ એઝ યુ આર, સ્વની સ્વીકૃતિ અથવા તો આત્મસ્વીકૃતિ એવું કહેવામાં આવે છે જેને સેલ્ફ એક્સેપ્ટન્સ. આ બધા જ જે છે એ ફાઇલ નેમ તરીકે આપણા પાઠની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે, કે જ્યારે આપણે પેપરની અંદર, પરીક્ષાની અંદર પણ જ્યારે એના જવાબ લખવાના થતા હોય છે ત્યારે આ બધા જે છે તેને તમારે કેપિટલ અક્ષરોમાં લખવાના હોય છે, અને એટલા માટે મેં પણ અહીંયા કેપિટલમાં લખ્યા છે, કારણ કે તે એપ્લિકેશન તરીકે ઉપયોગમાં લેવામાં આવેલી છે. જોઈએ મિત્રો કે બીજું અહીંયા તમે આગળ જોઈ શકશો પાઠની અંદર જે તમને જોવા મળે છે કે અહીંયા જે કેટલીક જે નેગેટિવ ફિલિંગ અને પોઝિટિવ ફિલિંગ નામની પાછળ કે જે ડોટ ઈ એક્સ સી ડોટ ડીઓસી ડોટ કોમ ડોટ ટીએક્સટી ડોટ એમપીઆર જેવા એક્સટેન્શન લગાડેલા છે મિત્રો. તો આ જે ફાઇલ નેમ છે એ ફાઇલ નેમની અંદર એક્સટેન્શન લગાડેલા છે, જે કમ્પ્યુટરની ભાષામાં વપરાતા શબ્દો છે, બરાબર. તો મિત્રો આપ સૌ એ જાણો જ છો એટલે એની વધારે સમજ મારે આપવાની રહેતી નથી. કેમ તો ચાલો હવે આપણે આ પાઠની શરૂઆત કરીએ. મિત્રો, કેન યુ ઇન્સ્ટોલ લવ, શું તમે પ્રેમને પ્રસ્થાપિત કરી શકો છો? તો અહીંયા જે પહેલાં જે છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ સેઝ કેન યુ ઇન્સ્ટોલ લવ, કસ્ટમર સે આઈ કાન્ટ ડુ ધેટ, આઈ એમ નોટ વેરી ટેકનિકલ, બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ, વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ સેઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ, હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? કસ્ટમર સે યસ આઈ હેવ, બટ દેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાવ, ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ દે આર રનિંગ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ સે વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ? કસ્ટમર સે લેટ્સ મી સી, આઈ હેવ પાસ્ટહર્ટ ડોટ ઇએક્સી, લો એસ્ટીમ ડોટ ઇએક્સી, ગ્રજ ડોટ ઇએક્સી એન્ડ રિસેટમેન્ટ ડોટ કોમ રનિંગ રાઇટ નાવ. તો મિત્રો જો અહીંયા જે પાઠની જે શરૂઆત છે એ પાઠની શરૂઆતની અંદર જ પહેલાં જે કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ છે એ કસ્ટમરને પ્રશ્ન પૂછે છે કે જ્યારે કસ્ટમર છે એ કસ્ટમર શું છે કે ભૂતકાળની પીડાથી ઘાયલ થયેલો હોય છે, અને આ ટેલિફોનિક ડાયલોગ છે. તો એ ટેલિફોનિક વાતચીતમાં એ શું કરે છે કે જે કસ્ટમર છે, કસ્ટમર તેની જે પીડા છે એ પીડા ફોન પર એને જણાવે છે. એટલે કસ્ટમર સીધો જેને પ્રશ્ન પૂછે છે, કેન યુ ઇન્સ્ટોલ લવ, શું તમે પ્રેમને પ્રસ્થાપિત કરી શકો છો? ત્યારે કસ્ટમર એવું કહે છે કે હા હું એમ કરી શકું છું, પરંતુ હું વધારે ટેકનિકલ નથી, કે હું વધારે ટેકનિકલ નથી, ટેકનિકલ એટલે કે આવડત
नहीं कि ए बाबत हूँ जाणतो नहीं, बट आई थिंक आई एम रेडी टू इंस्टॉल नाव, परंतु हूँ ये तैयार अत्यारे हूँ ये प्रस्थापित करवा माटे तैयार छू। मारे पहला शू करवू जोईए के, व्हाट डू आई डू फर्स्ट के शू करवू जोईए के, त्यारे कस्टमर सर्विस रिप्रेजेंटेटिव से शू कहे छे कि पहलू स्टेप छे, फर्स्ट स्टेप इज टू ओपन योर हार्ट। पहलू तमारे शू करवू पड़शे कि तमारू जे हार्ट छे, पहलू स्टेप छे ए तमारा हृदय ने तमारे मोकळू करवू पड़शे कि बीजानी, ओपन योर हार्ट इट मीन्स कि बीजानी वात ने स्वीकारे तेवू होवू जोईए के। एटले पहलू स्टेप आ करो के, एंड पछी पूछे छे कि हैव यू लोकेटेड योर हार्ट नेम, शू तमे तमारा हृदयनुं स्थान लोकेट कर्युं, नक्की कर्युं, लोकेटेड मतलब के निश्चित करी लेवू, स्थान नक्की करी लेवू, स्थान शोधी लेवू के फाइन एक्जेक्ट प्लेस के, बराबर। એટલે ત્યાર પછી એવું કહે છે કે પહેલું સ્ટેપ શું કરવાનું છે કે તમારું હૃદય છે એને મોકળું બનાવો અને તમારા હૃદયનું સ્થાન તમે નક્કી કરો કે કસ્ટમર સે યસ આઈ હેવ, હા મેં એમ કર્યું, અને મારા હૃદયનું સ્થાન મેં નક્કી કર્યું, બટ દેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાવ, ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ દે આર રનિંગ, કે કેટલાક પ્રોગ્રામો શું થાય છે અંદર ચાલુ છે કે આજે પ્રોગ્રામો ચાલુ હોય ત્યારે લવ પ્રોગ્રામ ઇન્સ્ટોલ થાય તે યોગ્ય છે કે? એટલે કસ્ટમર સર્વિસ કહે છે વોટ પ્રોગ્રામ આર રનિંગ મેમ, કયા કયા પ્રોગ્રામ ચાલુ છે કે, હા ના, તો કહે છે કે લેટ મી સી, મને જોવા દો કે આઈ હેવ પાસ્ટ હર્ટ લોએસ્ટ ટીમ એન્ડ ગ્રસ ડોટ એક્સી એન્ડ રિસેન્ટ ડોટ કોમ રનિંગ રાઇટ નાવ, કે આ જે ચાર પ્રોગ્રામ છે એ ચાર પ્રોગ્રામ અત્યારે કસ્ટમરના હૃદયમાં ચાલી રહ્યા છે। તો મિત્રો આના પરથી આ જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ પરથી તમને કેટલાક પ્રશ્નો પણ પરીક્ષાની અંદર પૂછી શકે છે, તો એની પણ આપણે સાથે સાથે ચર્ચા કરતા જઈએ। તો પહેલો જે પ્રશ્ન છે, એક પ્રશ્ન આપણે આવો પણ બનાવી શકીએ કે બિટવીન હોમ ડઝ અબાઉટ ડાયલોગ ટેક પ્લેસ, પહેલો પ્રશ્ન એવો પૂછે કે આ જે ડાયલોગ છે, સંવાદ છે, કોની કોની વચ્ચે સ્થપાયેલો છે, તો કોની કોની વચ્ચે સ્થપાયેલો છે, કસ્ટમર એન્ડ કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ। બીજો પ્રશ્ન એવો પૂછાય કે ડઝ ધ કસ્ટમર હેવ ટેકનિકલ નોલેજ, શું કસ્ટમર પાસે તકનીકી જ્ઞાન છે, એવો પણ તમને પ્રશ્ન પૂછી શકે છે, બરાબર। ત્યાર પછી એવો પણ પ્રશ્ન પૂછી શકે છે કે હાઉ મેની પ્રોગ્રામ્સ આર દેર રનિંગ ઇન ધ કસ્ટમર્સ હાર્ટ, કે કેટલા પ્રોગ્રામ ચાલી રહ્યા છે, હે ને, કેટલા પ્રોગ્રામ, ત્યારે તમારે ચાર પ્રોગ્રામ છે અહીંયા, પાસ્ટ હર્ટ લોએસ્ટ ટીમ્સ એન્ડ ગ્રસ અને રિસેન્ટમેન્ટ, આ જે ચાર પ્રોગ્રામ છે એટલે ફોર પ્રોગ્રામ્સ તમારે જવાબ આવે। એનાથી તમને બીજી રીતે પણ પ્રશ્ન પૂછી શકે કે વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ રાઇટ નાવ, અત્યારે કયા પ્રોગ્રામ ચાલી રહ્યા છે, તો પણ આ જે ચાર પ્રોગ્રામના જે નામ છે એ નામ તમારે લખવાના છે, બરાબર। પછી નેક્સ્ટ અત્યાર પછી આગળ જોઈએ આપણે, તો શું કહે છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટ, નો પ્રોબ્લેમ, લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ ડોટ એએક્સી ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ, કે જ્યારે કસ્ટમરના હૃદયમાં કે જે ચાર પ્રોગ્રામ જે નેગેટિવ પ્રોગ્રામ્સ છે એ ચાલી રહ્યા હતા, એટલે કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ એવું કહે છે કોઈ પ્રોબ્લેમ નહીં, જે લવ પ્રોગ્રામ છે એ શું કરશે, એને જે પાસ્ટ હર્ટ છે એ ભૂતકાળની જે પીડા છે એને ઓટોમેટિકલી શું કરશે, ભૂસી નાખશે કે ઇરેઝ કરી નાખશે, મિટાવી દેશે ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ, કે જે તમારી અત્યારે જે તમારા હૃદયમાં જે લાગણીઓ જે ચાલી રહી છે, હે ને, તમારા હૃદયની અંદર જે બાબતો છે એને શું કરી નાખશે, ભૂસી નાખશે કે ઇટ મે રિમેઇન ધ પરમેનન્ટ મેમરી, તે કાયમી સ્મૃતિમાં રહેશે, બટ ઇટ વિલ નો લોંગર ડિસરપ્ટ અધર પ્રોગ્રામ, કે બીજા પ્રોગ્રામને ડિસરપ્ટ કરશે નહીં। અહીંયા ડિસરપ્ટ શબ્દ છે મિત્રો, ડિસરપ્ટ મતલબ કે ઇન્ટરપ્ટ, ખલેલ પહોંચાડવી, કે લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ લો એસ્ટીમ ડોટ ઇએક્સી વિથ અ મોડ્યુલ ઓફ ઇટ્સ ઓન કોલ હાઈ એસ્ટીમ ડોટ ઇએક્સી। હવે અહીંયા જે છે લવ છે એ લવ શું કરશે, તો કે જે પોતાનું જ જે સ્વરૂપ કહેવાય છે, અને કે જે અહીંયા મોડ્યુલ, મોડ્યુલ મતલબ કે સેક્શન, વિભાગ જે કહેવાય છે એનું સ્વરૂપ જે છે, હા ના, તો એ શું કરશે, તો લવ છે, લવ ઇવેન્ચ્યુઅલી ફાઇનલી, ઇવેન્ચ્યુઅલ મતલબ ફાઇનલી અંતે, ઓવરરાઇટ લો એસ્ટીમ ઇએક્સી, હા ને, તો જે લો એસ્ટીમ છે, લો એસ્ટીમ મતલબ કે ઓછું સન્માન,
है तो कि जे ओछू सोमान छे अथवा तो जे पोताना अंगेना खराब विचारो छे है तो एने शू करशे स्व अंगेना खराब विचारो छे है तो एने शू करशे तो के लो एस्टीम लव विल इवेंचुअली ओवरराइट लो एस्टीम डॉट ईएक्सई विथ मॉड्यूल ऑफ इट्स ऑन कॉल्ड हाई एस्टीम ईएक्सई कि जे पोतानुं जे स्वरूप छे ए पोतानुं जे स्वरूप गणातुं जे हाई एस्टीम छे कि स्व अंगेना ऊंचा विचारो छे अथवा तो सारा विचारों द्वारा लो एस्टीम ने खराब विचारों ने शू करशे ए ओवरराइट करी नाखशे एटले ज्यारे प्रेम इंस्टॉल थशे ए खराब विचारों ने जे पोताना अंगेना सारा विचारों द्वारा एने दबावी देशे अथवा तो भूसी नाखशे बराबर मित्रों हाउएवर यू हेव टू कम्प्लीटली टर्न ऑफ ग्रज डॉट एक्सी एंड रिसेंटमेंट डॉट कॉम के छता पण तमारे शू करवू पड़शे कि आज ग्रज है और रिसेंटमेंट है ये बने जो नेगेटिव प्रोग्राम है ये नेगेटिव प्रोग्राम ने तमारे संपूर्ण रीते शू करवा पड़शे बंद कर देवा पड़शे लव है ये स्व अंगेना ऊंचा विचारों द्वारा स्व अंगेना जो खराब विचारों खराब विचारों ने बंद कर देशे पछी तमारे आ बने जे छे ए बने फाइलों ने तमारे बने प्रोग्राम ने तमारे बंद करी देवा पड़शे केम कि धोज प्रोग्राम्स प्रिवेंट लव फ्रॉम बीइंग प्रॉपरली इंस्टॉल केन यू टर्न धोज ऑफ मेम कि आ बने प्रोग्राम छे ए बने प्रोग्राम शू करशे कि जे आजे प्रोग्राम छे ए प्रोग्राम ने इंस्टॉल थवामां अड़चणरूप थशे के एटले आ बने प्रोग्राम छे ए प्रोग्राम ने तमारे बंद करी देवा पड़शे के बराबर तो मित्रों अनामरथी तमने एवा पण प्रश्न पूछी सके छे के वॉट वील लव ऑटोमेटिकली इरेज शू ऑटोमेटिकली इरेज करशे तो के पास्ट हर्ट डॉट एक्सी एनो जवाब है पछी बीजो प्रश्न एवो पण पूछे वॉट इज हाई एस्टीम डॉट ईएक्सी हाई एस्टीम डॉट ईएक्सी शू छे तो के इट इज द मॉड्यूल ऑफ लव के बराबर प्रेमनु ज एक स्वरूप छे बराबर पछी बीजो बीजो प्रश्न एवो पण पूछी सके के वॉट प्रोग्राम्स प्रिवेंट लव फ्रॉम बीइंग प्रॉपरली इंस्टॉल कया कया प्रोग्राम छे के जे प्रेम ने योग्य रीते निरूपण थता अटकावे छे अड़चणरूप बने छे तो के ग्रज डॉट ईएक्सी अने रिसेंटमेंट डॉट कॉम आ बने प्रोग्राम छे ए शू करे छे प्रॉपरली इंस्टॉल थता अटकावे छे के ओके मित्रों नेक्स्ट जोईए हवे शू कहे छे कस्टमर छे हाँ हवे ज्यारे आ बने प्रोग्राम बंद करवानी वात करे छे त्यारे एवुं कहे छे कि केन यू टर्न धोज ऑफ मेम आजे कस्टमर सर्विस रिप्रेजेंटेटिव एने एवुं कहे छे कि शू तमे आ बने प्रोग्राम छे एने बंद करी शकशो के एटले कस्टमर छे आई डोंट नो हाउ टू टर्न धेम ऑफ केन यू टेल मी हाउ हूँ मने खबर नथी केवी रीते ऑफ करवा छे एनी मने ख्याल नथी के तमे मने कही शकशो केवी रीते करवुं छे कस्टमर सर्विस रिप्रेजेंटेटिव माय प्लेजर ए तो मारी खुशी नी वात छे तमने जणावता मने आनंद थशे के अने शुं कहे छे गो टू योर स्टार्ट मेनू एंड इनवोक फॉरगिवनेस डॉट एक्सी क्या जवानू छे स्टार्ट मेनू में जवानू छे मित्रों कम्प्यूटर होय कम्प्यूटर नी डाबी बाजू जे नीचे शुं होय छे स्टार्ट मेनू होय छे अने स्टार्ट मेनू नी अंदर जवानू छे एंड इनवोक करवू इनवोक मतलब के अपील अने कार्यरत करवू शुं कहे छे के एनी अंदर जाओ तमे स्टार्ट मेनू में जाओ अने इनवोक फॉरगिवनेस डॉट ईएक्सी जे क्षमा भाव छे माफी नामनो जो प्रोग्राम छे एने तमे शू करो कार्यरत करो के डू दे एज मेनी टाइम्स एज नेसेसरी अंटील ग्रज ईएक्सी एंड रिसेंटमेंट डॉट कॉम हैव बीन कम्प्लीटली इरेज के है के ज्यां सुधी आ बने जे प्रोग्राम छे ए बने प्रोग्राम संपूर्णपणे भूसाई न जाए त्या सुधी तमारे एने कार्यरत कर्या राखवानुं छे फॉरगिवनेस ने तमारे इनवोक कर्या राखवानी छे के मित्रों के ओके नेक्स्ट जोईए आगळ शुं कहे छे कस्टमर से ओके आई एम डन ओके मैं आम कर्युं के ओके लव हेज स्टार्टेड इंस्टॉलिंग वन सेल्फ ऑटोमेटिकली इज देट नॉर्मल के अरे प्रेम तो ऑटोमेटिकली इनवोक थवा माँड्यो के है ना કે ઓટોમેટિકલી સ્ટાર્ટ થઈ ગયો કે આ શું નોર્મલ છે કે એટલે કસ્ટમર સર્વિસ રિપ્રે યસ ઇટ ઇઝ હા
આ શું છે નોર્મલ છે કે યુ શુડ રિસીવ અ મેસેજ ધેટ સેઝ ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ ડુ યુ સી ધેટ મેસેજ હા કે તમને એક મેસેજ મળશે એક મેસેજ મળવો જોઈએ શું મેસેજ હશે કે ઇટ સેઝ ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ કે જે તમારા હૃદય માટે પ્રતિસ્થાપિત થવા માટે તૈયાર હશે એવો એક મેસેજ તમને મળવો જોઈએ કે હે ડુ યુ સી ધેટ આ મેસેજ તમને મળ્યો કે એટલે કસ્ટમર સર્વિસ સોરી કસ્ટમર સર્વિસ યસ આઈ ડુ હા મને મળ્યો કે ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ શું તે સંપૂર્ણ ઇન્સ્ટોલ થઈ ગયો છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ યસ બટ રિમેમ્બર હા પરંતુ એક વસ્તુ યાદ રાખજો કે શું યાદ રાખજો કે દેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ્સ યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ કે તો કે છે કે તમે એક વસ્તુ યાદ રાખજો કે આ જે લવ છે એ લવ તો ઇન્સ્ટોલ થઈ ગયો છે પરંતુ તમે અત્યારે બેઝ પ્રોગ્રામ છો બેઝ પ્રોગ્રામમાં છો મૂળ પ્રોગ્રામમાં છો કે એટલે કે તમે અત્યારે માત્ર ને માત્ર બેઝ પ્રોગ્રામ છો તમારે શું કરવું પડશે એને અપગ્રેડ કરવા માટે અહીંયા છે ને અપગ્રેડ ઊંચી કક્ષાએ લઈ જવા માટે તમારે શું કરવું પડશે બીજા હૃદય સાથે એને જોડવો પડશે કે તમારે અન્યને પ્રેમ કરવો પડશે કે હે તો કસ્ટમર છે ઉફ્સ અહીંયા થોડું અણગમો દર્શાવતો શબ્દ છે ઉફ્સ અને કે આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી વોટ શુડ આઈ ડુ કે મારે શું છે મને એક એરર મેસેજ મળ્યો છે મારે શું કરવું જોઈએ કે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ છે વોટ ડઝ ધ મેસેજ છે આ મેસેજ શું કહેવા માંગે છે કસ્ટમર છે ઇટ્સ એ એરર ફોર 112 પ્રોગ્રામ્સ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનેન્ટ્સ વોટ ડઝ ધેટ મીન્સ કયો મેસેજ મળ્યો છે મિત્રો હે કે એરર જે 412 કે જે પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનેન્ટ્સ પ્રોગ્રામ આંતરિક ભાગોની અંદર ચાલતો નથી કે એટલે માત્ર તે બાહ્ય હૃદય ઉપર જ ઇન્સ્ટોલ થઈ રહ્યો છે કે કસ્ટમર સેઝ સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ડોન્ટ વરી મેમ ધેટ્સ કોમન પ્રોબ્લેમ ઇટ મીન્સ ધેટ ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટઅપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ બટ હેઝ નોટ યેટ બીન રન ઓન યોર હાર્ટ કે ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ કે શું કહે છે કે આ પેરેગ્રાફમાં મિત્રો એવું કહેવા માગે છે હે ને કે આ જે એરર 412 છે એ બાબતે તમારે ચિંતા કરવાની જરૂર નથી કે ચિંતા ના કરશો કે આ તો એક સામાન્ય સમસ્યા છે કે તેનો મતલબ એ થયો છે કે પ્રોગ્રામ ઇઝ સેટઅપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ કે બાહ્ય હૃદય ઉપર ચાલવા માટે સ્થાપિત થઈ ગયો છે પરંતુ એ તમારા હૃદયની અંદર હજી શરૂ થયો નથી કે ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ થિંગ્સ પ્રોગ્રામિંગ થિંગ્સ કે તો આ એક પ્રોગ્રામિંગ થિંગની એક જટિલ સમસ્યા છે કે એવું કહેવા માંગે છે હવે શું કરવું પડશે પરંતુ બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર પ્રેમ છે એ પ્રેમ